હેલો મિત્રો ધોળકા કોલેજ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હવે તમે ધોળકા કોલેજની દરેક સેમેસ્ટરની ફી ઓનલાઈન ઘરે બેઠા બેઠા ભરી શકશો કેવી રીતે તે આજે આપણા વિડીયોમાં જોઈશું મિત્રો કોલેજ દ્વારા એક એપ્લિકેશન બનાવાઈ છે જેમાં દરેક વિદ્યાર્થીઓને આવનાર સમયમાં કોલેજને લગતી માહિતી વિડીયો લેક્ચર્સ અગત્યની નોટિસો જેવી અનેક માહિતી મળશે તેમજ એક વેબસાઇટ કે જ્યાંથી દરેક વિદ્યાર્થીઓ પોતાની કોલેજની જે તે સેમેસ્ટરની ફી ઓનલાઈન ભરી શકશે આમ કોલેજ એપ્લિકેશન તેમજ વેબસાઇટ ધોળકા કોલેજ દ્વારા બનાવવામાં આવી છે એપ્લિકેશનને લગતી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું આ વિડીયોમાં આપણે જોઈશું કે વિદ્યાર્થી પોતાની જે તે સેમિસ્ટરની ભરવાની થતી ફી ઓનલાઈન ઘરે બેઠા બેઠા કેવી રીતે ભરી શકશે તો ચાલો આપણે શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ ઓનલાઈન ફી ભરવા માટેની લિંક વોટ્સઅપ એપ્લિકેશનમાં કોલેજ દ્વારા તમારા નંબર ઉપર મોકલેલ છે જે તમારે ઓપન કરવાની રહેશે આ લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે જેથી જો તમને વોટ્સઅપમાં લિંક ન મળી હોય તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તે લિંક મેળવી શકશો તમારે તે લિંક ઉપર ક્લિક કરીને ઓપન કરવાની રહેશે ક્લિક કર્યા બાદ તમને એક આવી સ્ક્રીન જોવા મળશે તો અહીંથી તમારા ફી ભરવાના સ્ટેપ શરૂ થાય છે સૌ સ્ટેપ વન તમારો કોર્સ પસંદ કરો તો અહીં તમે જે કોર્સ કરી રહ્યા છો તે સિલેક્ટ કરો ફોર એક્ઝામ્પલ હું બીકોમ કરી રહ્યો છું તેથી હું બીકોમ સિલેક્ટ કરીશ સિલેક્ટ કર્યા બાદ એક નવું પેજ ઓપન થશે સ્ટેપ ટુ તમારું સેમિસ્ટર પસંદ કરો તો મિત્રો અહીં તમારે તમારું સેમેસ્ટર સિલેક્ટ કરવાનું રહેશે એક વાત ધ્યાનમાં રાખવી કે કોલેજ દ્વારા જે સેમેસ્ટરની ફી ભરવાની શરૂ કરવામાં આવી હશે તે સેમિસ્ટરના બોક્સમાં તમને આ ચાર વિકલ્પો જોવા મળશે ફોર એક્ઝામ્પલ અત્યારે ફક્ત ની ફી ભરવાની પ્રોસેસ કોલેજ દ્વારા શરૂ છે તેથી તમે સેમિસ્ટર પાંચ ની ફી ભરી શકશો ઇન શોર્ટ તમે જે સેમિસ્ટરની ફી ભરવા માંગો છો તે બોક્સ બોક્સમાં આપેલા વિકલ્પ માંથી જ તમારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે તો હું અત્યારે સેમિસ્ટર પાંચ ની ફી ભરવા માંગુ છું તેથી હું બીકોમ સેમિસ્ટર પાંચ ના માં આપેલા ક્લિક ટુ પ્રોસેડ બટન પર ક્લિક કરીશ આમ તમે જે સેમેસ્ટરની ફી ભરવા માંગતા હોય તે સેમિસ્ટરમાં આપેલા ક્લિક ટુ પ્રોસેટ બટન પર તમારે ક્લિક કરવાની રહેશે ક્લિક ટુ પ્રોસેટ બટન પર ક્લિક કર્યા બાદ તમે કોલેજમાં રજીસ્ટર્ડ કરાવેલો તમારો મોબાઈલ નંબર તેમજ પાછલા સેમિસ્ટરનો રોલ નંબર નાખવાનો રહેશે માહિતી નાખ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવું ક્લિક કર્યા બાદ તમને તમારું ફોર્મ જોવા મળશે આ ફોર્મમાં જે વિગતો આપેલ નથી તે તમારે ફરજિયાત નાખવાની રહેશે વિગતો નાખવા માટે સ્ક્રોલ ડાઉન કરો ત્યાં તમને એડિટનું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એડિટ બટન પર ક્લિક કર્યા બાદ તમને આ રીતે એક ફોર્મ જોવા મળશે તેમાં સૌપ્રથમ એનરોલમેન્ટ નંબર કે જે તમને તમારી માર્કશીટમાં મળી રહેશે ત્યારબાદ મધરનેમ ફાધર નેમ ફાધર મોબાઈલ નંબર પિતાનો વ્યવસાય વાર્ષિક આવક તમારી જાતિ મેરિટલ સ્ટેટસ કેટેગરી સબકાસ્ટ જન્મનું સ્થળ જન્મ તારીખ માઇનોરિટી પરમનન્ટ એડ્રેસ ટેમ્પરરી એડ્રેસ વિલેજ તાલુકો ડિસ્ટ્રિક્ટ પિનકોડ સ્ટેટ નેશનલિટી સ્ટુડન્ટ ઈમેલ આધાર કાર્ડ નંબર આ બધી વિગતો તમારે ફરજિયાત નાખવાની રહેશે ત્યારબાદ એજ્યુકેશનલ ડિટેલ્સમાં તમારે યુનિવર્સિટીની આવેલ પાછલા સેમિસ્ટરની માર્કશીટની માહિતી અહીં નાખવાની રહેશે જેમાં પાસ યર પાસ મંથ સીટ નંબર ટોટલ માર્ક્સ ઓપટેન માર્ક્સ અને રિઝલ્ટ પાસ છે કે ફેલ તે માહિતી અહીં નાખવાની રહેશે આ બધી માહિતી તમારી માર્કશીટમાં મળી રહેશે એજ્યુકેશન ડિટેલ્સ નાખ્યા બાદ અહીં તમારે તમારું બ્લડ ગ્રુપ તેમજ નીચે બેંક ડિટેલ્સ નાખવાની રહેશે ત્યારબાદ તમારે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ સિગ્નેચરની ઇમેજ ફાઇલ અપલોડ કરવાની રહેશે ધ્યાન રાખવું કે આ ઇમેજની સાઇઝ એકસો પચાસ કેબીથી ઓછી હોવી જોઈએ એકસો પચાસ કેબીથી મોટી ઇમેજ તમે અહીં અપલોડ કરી શકશો નહીં આમાં બધી જ માહિતી વિગતો તેમજ ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ તમારે નીચે આપેલા સબમિટના બટન પર ક્લિક કરવાનું રહેશે ધ્યાન રાખો કે ઉપર માંગવામાં આવેલ માહિતી કે વિગતમાં બોક્સના ઉપર લાલ કલરમાં સ્ટાર છે તો તે માહિતી તમારે ફરજિયાત નાખવાની રહેશે જો કોઈ માહિતી નાખવાની રહી ગયેલ હશે તો ફોર્મ સબમિટ કરતી વખતે આ રીતે એરર જોવા મળશે આમ બધી માહિતી નાખ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો ત્યારબાદ પે ફીના બોક્સ પર ક્લિક કરો ક્લિક કર્યા બાદ તમે તમારી ફીની અમાઉન્ટ જોઈ શકશો આમ આ ફી ભરવા માટે નીચે આપેલા પે નાઉ બટન પર ક્લિક કરો ક્લિક કર્યા બાદ તમને આ રીતે એક પેજ જોવા મળશે જેમાં તમારું નામ મોબાઈલ નંબર તેમજ ઈમેલ જોવા મળશે જો તમારું નામ અહીં દેખાય તો તમારે નીચે આપેલા ટર્મ એન્ડ કન્ડિશન બોક્સ પર ક્લિક કરવાની રહેશે ક્લિક કર્યા બાદ તમને અહીં પેમેન્ટ ઓપ્શનમાં ઇન્ટરનેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ તેમજ યુપીઆઈનો વિકલ્પ જોવા મળશે આમ તમે જે રીતે આ ફી ભરવા માંગતા હોય તે વિકલ્પ પસંદ કરો ફોર એક્ઝામ્પલ હું ડેબિટ કાર્ડથી આ ફી ભરવા માગું છું તો હું અહીં ક્રેડિટ ડેબિટ કાર્ડ ઓપ્શન સિલેક્ટ કરીશ ત્યારબાદ તમારો કાર્ડ કઈ કંપનીનો છે તે સિલેક્ટ કરો મારી પાસે વિઝા કાર્ડ છે તેથી હું વિઝા માસ્ટર પર ક્લિક કરીશ ક્લિક કર્યા બાદ તમારા કાર્ડનો નંબર કાર્ડ નેમ એક્સપાયરી મંથ એક્સપાયરી યર અને સીવીવી નંબર નાખી સબમિટ બટન પર ક્લિક કરો ક્લિક કર્યા બાદ બેંક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી અહીં એન્ટર કરો અને સબમિટ કરો ત્યારબાદ સક્સેસફુલનો એક મેસેજ તમને જોવા મળશે અહીં તમારે ગો બેક લખેલું છે ત્યાં ક્લિક કરો ક્લિક કર્યા બાદ અહીં સબમિટ બટન જે છે એના ઉપર ક્લિક કરો તમારું ફોમ સક્સેસફુલ સબમિટ થઈ ગયું છે તેવું એક બોક્સ જોવા મળશે અહીં ઓકે બટન પર ક્લિક કરો તમે તમારું એડમિશન ફોર્મ અને ફીની રિસિપ્ટ ડાઉનલોડ તેમજ પ્રિન્ટ કરી શકશો તો આ રીતે તમે તમારા સ્માર્ટફોન ટેબ્લેટ કોમ્પ્યુટર અને લેપટોપ દ્વારા ઘરે બેઠા બેઠા ઓનલાઈન ફી ભરી શકશો જો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો મને આશા છે કે તમને આ ટ્યુટોરિયલ ટાઈપ વિડીયો પસંદ આવ્યો હશે આ વિડીયો તમારા ધોડકા કોલેજમાં ભણતા મિત્રો સાથે શેર કરો તેમજ ધોડકા કોલેજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો Thank you.